वेलकम ऑल स्टूडेंट्स. धोरण 9 गणित स्वाध्याय 2 बहुपदीय एमा पेटा क्रमांक स्वाध्याय 2.2 पहलो दाखलो x नी नीचे नी कीमत माटे 5x ओछा 4x वर्ग वत्ता 3 बहुपदी नु मूल्य शोधो. x नी कीमत 0 होय त्यारे, x नी कीमत -1 होय त्यारे, x ની કિંમત 2 હોય ત્યારે. બીજો દાખલો, નીચે આપણે દરેક બહુપદી માટે 0 1 અને 2 અહીંયા 0 મૂકવાનું, 1 મૂકવાનું, 2 મૂકવાનું, એ જ રીતે દરેક બહુપદીમાં. ત્રીજું, નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત બહુપદીના 0 છે કે નહીં ચકાસો, સ્ક્રીનશોટ લઈ લેજો અને ત્રણે ત્રણ દાખલાની રકમ તમે લખી શકો. હવે તમારી સમક્ષ 2.2 નો પ્રથમ દાખલો આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ શું કહે છે 2.2 નો પ્રથમ દાખલો? ક્વેશ્ચન 1 2.2 x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x વર્ગ વત્તા 3. બેટા બહુપદી છે એ ગોઠવેલી નથી, ખરેખર 4x વર્ગ વત્તા 5x વત્તા 3 અહીંયા x ઓછા હોય. હવે પહેલું px બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3, x બરાબર 0 લેવાનું છે. બેટા x બરાબર 0 લેતા x ની કિંમત 0, x ની કિંમત 0. બેટા 5 સાથે 0નો ગુણાકાર 0, 0નો વર્ગ 0, 0 સાથે 4નો ગુણાકાર 0 અને 3, 0 0 3 એટલે જવાબ આવશે 3. હવે બાળકો એનું બીજું, px બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3, x બરાબર -2. આગળ x ની કિંમત -1 લેવાની, એટલે -1 અહીંયા -1 નો વર્ગ અને 3, 5 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 5, ઓછા 1 નો વર્ગ 1, ઓછે વત્તે ઓછા એટલે 4 1 4 અને 3, ઓછા 5 ઓછા 4 એટલે ઓછા 9 વત્તા 3, ઓછા 9માં 3 ઉમેરો એટલે -6. સ્ક્રીનશોટ લઈ લ્યો. પહેલો દાખલો છે એના બે પરિણામ થઈ ગયા, સ્ક્રીનશોટ ફર્સ્ટ રકમ સાથે લેવાય. હવે બેટા એનું ત્રીજું એક માત્ર. હવે px બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3, x બરાબર 2. આગળ બેટા x ની કિંમત 2 લેવાની, જ્યાં x છે ત્યાં 2, x છે ત્યાં 2, 5 2 10, 2નો વર્ગ 4 વત્તા 3, 10 એમને ઓછા ચોકે ચોકે 16 વત્તા 3, 10 ને 3 13, -16 એટલે -3. આ તો ટેક્સ્ટબુકમાં હતા, હું તમને એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ મારા તરફથી આપું છું. રકમ જ હું લખું, એક્સ ઘન વત્તા એક્સ વર્ગ કેવા 4 ઓછા 3 એક્સ વત્તા 1 અને એક્સ તરીકે આપું છું 5. આગળ તો બેટા એક્સ બરાબર 5 લેતા લાઈવ તમારી સામે દાખલો થશે. બરાબર 5નો ઘન 4, 5નો વર્ગ 3, 5 વત્તા 1 P5, 5નો ઘન 125, 5નો વર્ગ 25, 5 તેરી 15 ને 1 P5, 125 વત્તા 25 ચોક 100, 15માંથી 1 જાય એટલે 14. P5, 125 ને 100, 225 ઓછા 14, 211. ત્રીજું અને ચોથું આ મેં એક્સ્ટ્રા આપેલું છે મારા તરફથી લાઈવ, એટલે તમને પોતાને ખ્યાલ પડે કે સર છે એક્સ્ટ્રા ઉદાહરણ પણ આપી શકે છે. આ હતો સ્વાધ્યાય 2.2 દાખલા પહેલાનું, ત્રીજું અને ચોથું તમારી સ્ક્રીન ઉપર. હવે આપણે એનો દાખલો બીજો અભ્યાસ કરીએ છીએ. શું કહે છે બાળકો દાખલો બીજો? ઓકે, નીચે આપેલ દરેક બહુપદી માટે પી શૂન્ય, પી એક અને પી બે મેળવો. બરાબર, હવે બાળકો એમાં સર્વપ્રથમ પહેલું, એમાં એ બી અને સી, આ એ પરિણામ છે, આ બી છે, સી છે, લખી દઉં. આ એ છે, બી છે, સી છે.
માં પેલું રકમ છે પી વાય બરાબર વાય વર્ગ ઓછા વાય વત્તા એક, વાય બરાબર ઝીરો લેવાનું પહેલી વાર, એ છે ને એટલે જ્યાં વાય છે ત્યાં ઝીરો, ઝીરોનો વર્ગ ઓછા ઝીરો વત્તા એક, ઝીરોનો વર્ગ ઝીરો ઓછા ઝીરો વત્તા એક એટલે આવશે એક, પી ઝીરો બરાબર એક, આનો જવાબ એક. હવેનું બી, પી વાય બરાબર વાય વર્ગ ઓછા વાય વત્તા એક, વાય બરાબર એક લેવાનો, તો પી એક, એકનો વર્ગ ઓછા એક વત્તા એકનો વર્ગ એક ઓછા એક વત્તા એક, આ બે ઉડી જાય, ખાલી એકડો આવશે. શાંતિથી સ્ક્રીનશોટ લઈ લ્યો, હજી પહેલાંનું પહેલું મતલબ બીજા દાખલાનું પહેલું પૂરું નથી થયું, હવે આવશે. સ્ક્રીનશોટ લઈ લીધો હોય પછી પહેલાંનું સી કરીને, પી વાય બરાબર વાય વર્ગ ઓછા વાય વત્તા એક, વાયની કિંમત બે લેવાની, અહીંયા બે, વાયનો વર્ગ એટલે બેનો વર્ગ, અહીંયા વાય એટલે બે અને વત્તા એક, બેનો વર્ગ ચાર ઓછા બે વત્તા એક, ચારમાંથી બે જાય તો બે વત્તા એક એટલે કેટલા આવે ત્રણ. હવેનું બીજું, એમાં એ કારણ કે શૂન્ય એક અને બે, પીટી બરાબર બે વત્તા ટી વત્તા બે ટીનો વર્ગ ઓછા ટીનો ઘન, ટી બરાબર શૂન્ય એટલે બધા, ટીનું મૂલ્ય શૂન્ય તો જ્યાં જ્યાં ટી છે ત્યાં મેં શૂન્ય મૂક્યા, બે વત્તા શૂન્ય, શૂન્યનો વર્ગ શૂન્ય, બે એટલે શૂન્ય, શૂન્યનો ઘન પણ શૂન્ય એટલે ખાલી બે. સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે બે પોઈન્ટ બે છે એના બીજા દાખલાનું બીજું છે, એમાં એક પરિણામ પણ આવી જાય. હવે આગળ લઈ જાઉં છું, એના બી અને સીમાં. બી, પીટી બરાબર રકમ બે વત્તા ટી વત્તા બે ટીનો વર્ગ માઇનસ ટીનો ઘન, ટી બરાબર એક લેતા, જ્યાં પણ ટી છે ત્યાં મેં એક લીધો, બેટા એકનો વર્ગ એક, એકનો ઘન પણ એક, એક જે સંખ્યા સાથે ગુણે એ સંખ્યા આ, બે વત્તા એક, બે એકુ બે ઓછા એક, બે ને એક ત્રણ ને બે પાંચ માઇનસ એક, પાંચ માઇનસ એક એટલે ચાર. હવે એનું સી પરિણામ, ત્રીજું દાખલા બીજામાં, દાખલો બીજો એનું બીજું અને ત્રીજું પરિણામ. પીટી બરાબર બે વત્તા ટી વત્તા બે ટી વર્ગ ઓછા ટી ઘન, હવે ટી બરાબર બે લેવાના છે, જ્યાં ટી છે ત્યાં બે, જ્યાં ટી છે ત્યાં બે, બેનો વર્ગ ચાર બેનો ઘન આઠ, આ બે એમનેમ બે એમનેમ, વત્તા ચાર દુ આઠ ઓછા આઠ, આઠમાંથી આઠ ઉડી જાય, બે ને બે ચાર આવે છે. સ્ક્રીનશોટ લઈ લ્યો, આ તમારા સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો, સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા બીજાનું બીજું સિરિયલ આવે છે ક્રમાનુસાર. હવે બાળકો એનું ત્રીજું, એમાં ત્રણ પરિણામો છે. દાખલા ત્રીજાનું એ, પી એક્સ બરાબર એક્સનો ઘન, તો એક્સ બરાબર શૂન્ય લ્યો બાળકો, શૂન્ય, શૂન્યનો ઘન તો શૂન્ય. હવે ત્રીજાનું બી, ત્રીજાનું શું છે, બી કરીને છે, એક્સ બરાબર એક લેતા, એકનો ઘન એક, બે લ્યો તો બેનો ઘન આઠ. સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી એનું ચોથું પરિણામ શીખવાડું. ઓકે, સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા બીજાનું ત્રીજું છે આ. હવે આગળ ઉતાવળ ના કરતા ક્વેશ્ચન બેનું ચોથું, પી એક્સ બરાબર એક્સ ઓછા એક અને એક્સ વત્તા એક, અહીંયા શૂન્ય લઈ લ્યો, શૂન્ય માઇનસ એક, શૂન્ય વત્તા એક એટલે માઇનસ એક અને એક એટલે માઇનસ એક. હવેનું બી, પી એક્સ બરાબર એક્સ ઓછા એક, એક્સ વત્તા એક, એક્સનું મૂલ્ય એકડો એક, એક, એકમાંથી એક જ્યારે શૂન્ય, એક વત્તા એક એટલે બે, બેનો શૂન્ય અને જવાબ શૂન્ય. સ્ક્રીનશોટ લઈ લ્યો, દાખલા બીજાના ચોથાનું એ અને બી.
હવે નું સી બગડો લેવાનો જ બાળકો. બે બે, બે માંથી એક જાય તો એક, બે ને એક ત્રણ, ત્રણ એક ત્રણ. આ રીતે બીજો દાખલો આપણે આ વિડીયોમાં પૂર્ણ કરીએ, પછી ત્રીજો ચોથો ને પાંચમો દાખલો ભણીએ છીએ. ઓકે, નવો વિડીયો.